નમસ્કાર મિત્રો, હું છું ફાલ્ગુની હીરપરા, પરિવાર ફાર્મસી અને પરિવાર આયુર્વેદિક સ્ટોર વડોદરા ગુજરાતથી આપ સૌના સ્વાસ્થ્યની કામના કરું છું. મિત્રો, આગળના વિડીયોમાં આપણે દિનચર્યાની જાગવાની ક્રિયા, શૌચ ક્રિયા, દંત ધાવન, તૈલ અભ્યંગ અને શારીરિક શ્રમ વિશે જાણ્યું. આજે આપણે એના આગળની ક્રિયા સ્નાન ક્રિયા વિશે વાત કરીએ. મિત્રો, સ્નાન એ માત્ર દેહની શુદ્ધિ માટે નથી, પરંતુ સ્નાન એ આપણા મનની શુદ્ધિ માટે પણ છે. તે માટે જ કોઈ પણ પવિત્ર કામ સ્નાન કર્યા વિના કરવું તે શાસ્ત્રોક્ત રીતે યોગ્ય માનવામાં આવતું નથી. સ્નાન કરવાથી આપણા શરીરનું તેજ વધે છે, તેમજ ચામડી પરના બેક્ટેરિયાનો નાશ થાય છે. પરંતુ આ સ્નાન કરવાના પણ કેટલાક નિયમો છે, જેમ કે ઠંડા પાણીના સ્નાનથી જે ઉર્જા આવે છે તે ગરમ પાણીના સ્નાનથી ક્યારેય આવતી નથી. માટે હંમેશા એવો આગ્રહ રાખવો જોઈએ કે આપણે સ્નાન ઠંડા પાણીથી કરીએ, પરંતુ તેમ છતાં પોતાની પ્રકૃતિ અને ઋતુના આધારે તેમાં આપણે ફેરફાર કરી શકીએ છીએ. ઠંડી ઋતુમાં આપણે અતિશય ઠંડા પાણીથી સ્નાન કરીએ તો એનાથી કફ અને વાયુ આપણા શરીરમાં વધે છે. એવી જ રીતે જ્યારે ઉષ્ણ એટલે કે ઉનાળામાં ગરમ પાણીથી સ્નાન કરીએ તો શરીરમાં પિત્ત વધે છે અને સાથે સાથે રક્ત વિકારો થાય છે. જમ્યા પહેલા આપણે સ્નાન કરીએ તો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે, પરંતુ જમ્યા પછી તરત જ સ્નાન કરીએ તો જઠરાગ્નિ મંદ થાય છે. તે જ રીતે માથા પર આપણે ગરમ પાણી નાખીએ તો તેનાથી આપણી આંખનું આયુષ્ય ઘટે છે. તો મિત્રો, આ આપણે સ્નાન કરતી વખતે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ થઈ આપણી સ્નાન ક્રિયાની વાત. હવે આપણે આગળની દિનચર્યામાં આવશે ભોજન વિશે. તો આપણે આની આગળના વિડીયોમાં ભોજન વિશે જાણીશું. તમને આ માહિતી કેવી લાગી તે અમને તમારી કમેન્ટ દ્વારા જરૂર જણાવશો, તથા અમારી સાથે 9160674962 પર જોડાઈને આ પ્રકારની અવનવી માહિતી મેળવતા રહો. ધન્યવાદ.